महाराष्ट्र અને હરિયાણામાં ભાજપની જીત થતા વરાછા મિની બજારમાં હજારો બીજેપી કાર્યકરોએ સાંસદ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો। હાલ હરિયાણા અને મહારાષ્ટ્રમાં થયેલ વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં બીજેપીએ પોતાના પ્રતિનિધિઓનો ભાજપ સામે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો। હરિયાણા મહારાષ્ટ્રમાં થયેલ વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસાકસીભરી થવા પામી હતી। બીજી બાજુ ચૂંટણી પ્રચારમાં બીજેપીએ પોતાનો ધમખમ ભરતા પ્રચાર કરતા ચાર ચૂંટણી પરિણામમાં વિજય મેળવતા સુરત વરાછા મિની બજાર ખાતે ભાજપના સાંસદ તેમજ કોર્પોરેટરો સાથે બીજેપીના હજારો કાર્યકરોએ ફટાકડા સાથે આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો। એક બાજુ દિવાળીનો તહેવાર શરૂ થયો છે એવા સમયમાં મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં મળેલ વિજયની બેવડી ખુશી થી લહેર કાર્યકરોમાં છવાઈ ગઈ હતી। ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે, આપ શું આની પ્રતિક્રિયા આપી છે? હરિયાણામાં સ્પષ્ટ બહુમતી સાથે મહારાષ્ટ્રમાં વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય ન મળ્યા હોય એટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે જ્યારે આગળ આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી આરસી ફળદુ સાહેબની ઉપસ્થિતિમાં સુરત મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। આજે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। એવે વખતે ભારતીય રાજનીતિએ જે કરવટ બદલી છે અને ભારતીય રાજનીતિમાં સૌનો સાથ સૌનો વિકાસની પ્રમાણિક રાજનીતિનું પ્રસ્થાપન કરનારા શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે દેશે ચાલવાનું પસંદ કરી લીધું હોય એમ હરિયાણા અને મહારાષ્ટ્રની જનતાએ નરેન્દ્રભાઈ મોદીની સાથે ભારતને વિશ્વની સામે એક શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે આ મતદાન ભાજપની તરફેણમાં જે કર્યું છે એને અમે વધાવીએ છીએ। ગુજરાત ભારતીય જનતા પાર્ટી આજે મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સુરત ખાતેના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિજય ઉત્સવ મનાવી રહ્યા છે। એવે પ્રસંગે હું મહારાષ્ટ્ર હરિયાણા અને રાજકોટની જનતાનો દિલથી આભાર માનું છું અને તમે ભારતને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાહુમાં બળ પૂરવાનું કામ કર્યું છે ત્યારે પુનઃ એક વખત વંદન કરું છું। ખાસ કરીને સાહેબ, રાજકોટની પેટા ઇલેક્શનમાં પણ રૂપાણી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ છે, આ બાબત આપ શું કહો? એ વિજય નિશ્ચિત જ હતો, વિજયનો વિજય નિશ્ચિત જ હતો, કારણ રાજકોટ પશ્ચિમની બેઠકના મતદારો જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા આવ્યા છે અને ભાજપનો કિલ્લો છે। સૌરાષ્ટ્રના માન્ચેસ્ટર એવી રાજકોટની પ્રજા કોઠાસ ધરાવતી પ્રજા છે, એને વિકાસ અને હકારાત્મક રાજનીતિમાં જ રસ છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાની સંસદીય કારકિર્દીનો પ્રારંભ રાજકોટની જનતાના ભરોસે કર્યો હતો અને રાજકોટની જનતાએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજનીતિના ક્ષેત્રમાં આગળ વધારવા માટે જે પૂરક બળ પૂરું પાડ્યું હતું એવું જ પૂરક બળ આજે શ્રી વિજયભાઈ રૂપાણીના વિજયમાં પૂરું પાડી રહ્યા છે, ત્યારે રાજકોટની જનતાનો પણ હું ખરા દિલથી આભાર માનું છું। ભારતની પ્રજા ઉત્સવ પ્રેમી પ્રજા છે અને ભારતની પ્રજા ઉત્સવોની અંદર પણ સૌ સાથે મળી અને રાષ્ટ્રનું કલ્યાણ કરવાની કામનાવાળી પ્રજા છે અને ભારતની સંસ્કૃતિમાં ઉત્સવોનું ખૂબ જ મહત્વ રહ્યું છે। દીપાવલી ઉત્સવ હોય કે અન્ય ઉત્સવ હોય, ભારતની પ્રજા રંગે ચંગે ઉત્સવ ઉજવે છે અને સાથે સાથે દેશના વિકાસમાં પણ નરેન્દ્રભાઈએ સમગ્ર દેશવાસીઓને જોડ્યા છે, ત્યારે સમગ્ર દેશવાસીઓ દિલથી ભારતના વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદીની પડખે ઊભા છે એનો અનહદ આનંદ છે। ફટાકડાના બોમધડાકા વચ્ચે અબીલ કુંકોથી એકબીજાને રંગીને વિજયોત્સવ ભાજપના કાર્યકરોએ મનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।